નમસ્કાર મિત્રો, આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, બેંક ઓફ બરોડાના જૂના ગ્રાહક છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે. મિત્રો, હવે તમારામાંથી કોઈએ પણ બેંક ઓફ બરોડામાંથી લોન લીધી હોય તો તમારી ઈએમઆઈ આ મહિનાથી જે રકમ હશે એ વધશે, કારણ કે બેંક ઓફ બરોડાના જે મેન ડિરેક્ટર તરફથી એક સૂચન આપવામાં આવ્યું છે તે વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું. તે પહેલાં તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. મિત્રો, બેંક ઓફ બરોડા દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના વિશે આજે હવે તમને જણાવવા જઈ રહ્યા છે કે બેંક દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય શુક્રવાર 12 એપ્રિલ 2024 લાગુ કરવામાં આવશે. બેંક ઓફ બરોડા દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે. મિત્રો, ખાસ કરીને જે લોન ધારકો છે એ ખાસ જુએ. મિત્રો, બેંક ઓફ બરોડાના મેન ડિરેક્ટરની મિટિંગ બાદ એક્સચેન્જ ફાઇલિંગ દરમિયાન બેંક ઓફ બરોડા દ્વારા એક મોટી માહિતી આપવામાં આવી છે. આ માહિતીના આધારે બેંકે લોનના વ્યાજદરો અંગે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ એક્સચેન્જ ફાઇલિંગ સમયે બેંક ઓફ બરોડા દ્વારા એક માહિતી આપવામાં આવી હતી કે આગામી સમયમાં એના ભૂતકાળના કાર્યક્રમમાં ખાસ કરીને વ્યાજદરમાં વધારો થશે. તેથી આ નિર્ણય 12 એપ્રિલ 2024 અમલમાં મૂકવામાં આવશે. એમના આધારે બેંક દ્વારા તમામ કાર્યકાળ માટેના વ્યાજદરોમાં 5 BPS પોઈન્ટનો વધારો કર્યો છે. બેંકમાંથી મળેલી માહિતીના આધારે બેંકે માહિતી આપી છે કે તેઓએ 1/10/2017 માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ આધારિત લોનમાં વ્યાજદરોમાં ફેરફાર કર્યા છે. એટલે કે આ ફેરફાર હવે 12 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. જે કાંઈ ફેરફાર રહેશે એ તમને બેંક દ્વારા અથવા તો SMS દ્વારા મેસેજમાં તમને મળી જશે. મિત્રો, મુદતની લોન સાથે ઓવરનાઇટ લોન પર વ્યાજદર વધારીને 8.10% કરવામાં આવ્યો છે, જ્યારે એક મહિનાની મુદતવાળી લોનનો વ્યાજદર વધારીને 8.5% સુધી કરવામાં આવ્યો છે. આ સાથે 3 મહિનાના સમયગાળા માટે ફંડની માર્જિનલ કોસ્ટ પરના વ્યાજદરોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તે વધારીને 8.45% કરવામાં આવ્યો છે. એટલે કે 6 મહિનાના સમયગાળા માટે વ્યાજદર વધારીને 6.65%, એટલે કે 1 વર્ષના સમયગાળા માટે 8.85% સુધી કરવામાં આવ્યો છે. એટલે કે જે પણ ગ્રાહકોને લોન લીધી હશે તો એમને EMI પર ભાર વધી શકે છે. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો અને તમે મારી ચેનલ ઉપર નવા હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરો.